ગુજરાત પેટા વિધાનસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પ્રચારનો ધમધમાટ. ભાજપના પ્રદેશ અધ્યક્ષ અબડા સામત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા. ભુજમાં ભવ્ય સત્કાર સમારંભ બાદ નખત્રાણામાં પણ સભાને સંબોધન કરવામાં આવ્યું હતું. ભાજપના આગેવાનોને કાર્યકરોને આપ્યું માર્ગદર્શન. અબડાસા સહિત 8 બેઠકો ભાજપ જીતશે. પાટીલ, 8 વાગ્યા સુધીમાં મહત્તમ મતદાન થવું જ જોઈએ. ભાજપને લીડ મળે દિશામાં કાર્યકરોને કામ કરવા પણ આહવાન કરવામાં આવ્યું હતું. ડોર ટુ ડોર સંપર્ક કરે છે, જે રેલી કાઢીને નીકળે છે. આવા અનેકો અનેક કાર્યક્રમ તમે જયારે કરો છો ત્યારે પ્લસ થતા થતા આપણે જીત સુધી પહોંચીએ છીએ. પરંતુ આ પેજ કમિટી એ જીતના પ્લસ કરવામાં કૂદકો મારે છે. તમને ખૂબ મોટી લીડ તરફ લઈ જવામાં એ અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. અને એટલા માટે મારી આપ સૌને વિનંતી છે કે આવતીકાલે મેં જયારે મોટા સાહેબને કહ્યું કે સાહેબ સૌથી પહેલા અબડાસાના કાર્યકર્તાઓએ પેજ કમિટી બનાવી અને 32,000 કાર્ડ પણ બનાવી દીધા અને અમે ઓનલાઈન વિતરણ કર્યું ત્યારે 29,700 કાર્ડ તો પહેલા દિવસે કલાકમાં વિતરણ થઈ ગયું. અને ત્યારે મને સાહેબે કહ્યું કે આ બધા જ બુથમાં 8-8 સીટ ઉપર જે પેજ કમિટી બની છે એ પેજ કમિટીના 100 સદસ્યો પોતપોતાના બુથમાં 25મી તારીખે, એને કે આવતીકાલે સવારે 11 વાગે જયારે મન કી બાત નો પીએમ સાહેબ નો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામમાં હાજર રહે. તમે એક બેનર બનાવજો કે આ વિધાનસભા આ તમારો બુથનો નંબર છે, બુથનો પ્રમુખનું નામ, જે બીજા આગેવાન ત્યાં હાજર હોય તેમનું નામ અને એનો ફોટો પેજનો પણ અને લોકો જે હાજર હોય તેનો પણ એ કાર્યકર્તાનો ફોટો તમે નમો એપમાં અપલોડ કરજો, ફેસબુકમાં પણ અપલોડ કરજો. બાકીનું કામ ઓટોમેટિક થઈ જવાનું છે એ હું આપને ખાતરી આપું છું. સરકારના કામોની વાત હું ભણાવવા નથી. જે રીતે ભારતીય જનતા પાર્ટીના સંગઠનથી લાગે છે કે એમનો જે ઉત્સાહ, એમનો જે સંકલન, એમનું જે સિસ્ટમથી કામ કરવાનું જે એમણે આદત ઊભી કરી છે એ ભવ્ય જીત તરફ આવનારા 3 તારીખના ઇલેક્શનમાં એ થશે એવો અમને વિશ્વાસ છે. અને જે આક્ષેપો કરે છે તદ્દન એ જૂઠોડિયો છે, એનું નામ જ અમે જૂઠોડિયો પાડ્યો છે. એની પણ એના કારણે અનેક કેસો થયા છે. એ જે ટ્વીટ કરવાની પણ એની જે આદત છે એના કારણે પણ કેટલાક કેસો થયા છે. એમણે કહ્યું છે કે મારી ઉપર ખૂબ કેસો છે, હું એને તમારા માધ્યમથી ચેલેન્જ કરું છું કે એ મને સાબિત કરી આપે કે મારી ઉપર કોઈ પણ આને કેસ હોય, એક પણ કેસ, કોઈ પણ ક્રિમિનલ હોય કે સિવિલ હોય, તો હું મારા સાંસદ તરીકેના તૈયાર છું. એ રાજકારણ જોડવા માટે તૈયાર છે કે કેમ, તો એને જવાબ આપવો જોઈએ. લોકોને ખોટા ઘેરમાં કે દોરવાનો પ્રયત્ન નહીં કરવો જોઈએ. એ કોંગ્રેસ મોઢવાડિયા અને હાર્દિકભાઈ પટેલ આ બંને જણા હિંમત હારી ગયા છે. એ ઉમેદવારનો પ્રચાર કરવાને બદલે એ મારી પર આક્ષેપ કરવાનો પ્રયત્ન કરે છે. એનું કારણ એ છે કે એમને ડર છે કે આ પ્રમુખને સાથે જે કાર્યકર્તાઓ જે સિસ્ટમથી કામ કરી રહ્યા છે એના કારણે કોંગ્રેસની હાર નિશ્ચિત થઈ રહી છે. એના કારણે આવા જૂઠા આક્ષેપો કરે છે. એમણે પ્રચારમાં ધ્યાન આપવું જોઈએ. અને હું તો હાર્દિકભાઈને કહીશ કે તમે કોંગ્રેસનો ઇતિહાસ તપાસો. તમારા જન્મ પહેલાંથી આ દેશની અંદર કોંગ્રેસ પાર્ટીનું સુકાન એ ઇટાલીના મેડમ સંભાળે છે. એમનો એને વાંધો નથી, અત્યારે અમને એમ ખબર નથી. અને આજે તો અમને કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે, પરંતુ કોંગ્રેસ એના ઇલેક્શન જેવું પસશે ને એટલે કટકું સહિત કરશે. એમની સાથે બીજા 4-5 કાર્યકારી પ્રમુખની નિમણૂક કરી દેશે અથવા તો એમને ઘર ભેગા કરી. કચ્છ વાગડ વૈષ્ણવ રામનંદી સાધુ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા કુળદેવી શ્રી કમલાદેવીના સ્થાનક ખાતે હવન, અષ્ટમી અને આરતી યોજવામાં આવી હતી. પારોલ ગામ ખાતે બાપા સીતારામ મઢુલી રાધાકૃષ્ણ મંદિર સબરીમાતા ગૌશાળા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાનજી વેઠકર
સાધુ કનૈયાલાલ જમનાદાસ મહારાજ, હરજીવનભાઈ, રવિન્દ્રભાઈ પાટીલ, પરશુરામ સાધુ, દેવીદાસ સાધુ તેમજ તમામ પદાધિકારીઓ અને મહિલા મંડળના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પદાધિકારી, અમારી માતાએ, યુવાન મિત્રો, બીજા વર્ષમાં આપણે અહીંયા પહેલા વર્ષે બહુ મોટી ધામધૂમ કરી હતી, ત્યારબાદ બહુ ભરી ગયું હતું, પણ નસીબની વાત છે ને તો અત્યારે ભગવાનની કૃપા મંદિર પણ ત્યાં થયા છે, પણ આ કોરોના આવવાથી વાતાવરણ અલગ થયું. એમાં કંઈ ભગવાનની ઈચ્છા હશે, કાંઈ ભગવાનની ઈચ્છા હોય કાંઈ થતું નથી, કારણ કે જ્યાં સુધી ભગવાનની પ્રેરણા થાય, ભગવાનની ઈચ્છા ન થાય ત્યાં સુધી આપણે અહીંયાથી બાજુમાં પણ જઈ શકીએ નહીં. પણ આખો વિશ્વાસ છે હમણાં 2-4 મહિનામાં કોરોના બધું સાફ થઈ જશે, પવિત્ર વાતાવરણ, સુંદર વાતાવરણ થઈ જશે. અહીં તો સુંદર જ વાતાવરણ છે, એમાં બે મત નથી. સુંદરકા વાતાવરણ એવી પણ દેખી જોઈએ છોડીએ વાતાવરણ જ્યાં રોજ છેલ્લો 50-100 લોકો ખાના ખાતે ભગવાન કા મંદિર હતા, ભોજનાલય મેં ભગવાન કા મંદિર, ભોજન ઓર ભજન દોનો ઇધર હોતા હૈ, કોઈ નિસ્વાર્થ સે હોતા હૈ, કોઈ ખાતી રહા હૈ 10 લોક 10 રૂપિયા લાભ 50 રૂપિયા લાભ કુછ નહીં, માંગને કા કોઈ બાત હી નહીં આતા, ના તા મારે કિસકે પાસ રૂપિયા માંગતા હી નહીં, મેં તો સામને સે ઉનકો ફોન કિયા થા કે માલ લેકે જાઓ, બોલે બાબા જબ તક હૈ તબ તક કોઈ જરૂરત નહીં હૈ, તો એસે સંત ભી બહુત કમ હૈ, ઉસકે લિયે મેં એહી લોકો કો સંતો કો કહેતા હું કે અભી આપ સંત હોગે ક્યું આપ એસે કરતે હૈ, क्या जरूरत पड़ी है, भगवान भेजेगा आपको, आप हम संसारी होते हुए हमको किसके पास हाथ निकलवाना पड़ता है और पूरे भारत को देने का मौका मिलता है, उसमें कोई जात पात की नहीं देखता हूँ मैं, तो कहने का मतलब कि संतों ने कभी किसी के पास हाथ लंबाने की जरूरत नहीं है, बिगड़ मन से सब कुछ मिलेगा, मात्र साथ पुस्ता नेतृत्व प्रमाणित होना चाहिए. तो अभी हमारे अचानक मारे जा गए देखो भगवान के रूप से, संत सच्चे संत भगवान के रूप होते हैं, ध्यान रखते हैं, हमारी आंखों से फूल है उसने दिखेगा नहीं, मगर सच्चे संत बहुत कम मिलते हैं, तो ऐसे संतों का आशीर्वाद है और ऐसे संत मिलने वाला है. जब भी हमारा देश का गाड़ी चल रही है तो गाड़ी का कभी पेड़ा निकल जाए कुछ कह नहीं सकते, क्योंकि राक्षस बहुत बढ़ गए, पहले के राक्षस अच्छे थे, परिवार को बचाने के लिए, पूरा परिवार को उसको राम का दर्शन देने के लिए कि मुक्ति मिल जाए, मगर अभी के राक्षस कितने खतरनाक है तो मुझे कहने की जरूरत नहीं है. 5 बरस 10 बरस के बच्चे हमें छोड़ते हैं, 4 वर्ष के बच्चे हम छोड़ते नहीं, रोज हफ्ते पर पढ़ते हैं, क्यों पढ़ना नहीं भी लोग देखा हूँ टीवी के अंदर, कितना खतरनाक टाइम आ गया है, कलयुग का प्रभाव है, भागवत रोज पढ़ता हूँ, मन दो मेरे को, मन दो, तन धन तुम तुम्हारे काम लगा, मगर मन मेरे को दो, जिससे जन्म देते जन्म देते जन्म देते कितना जन्म ले गए तुम, और वो जन्म लेना कितना कष्ट है वो मैं नहीं कर सकता हूँ, मैं तो समझता हूँ जन्म लेना नया जन्म लेना वो भी एक नरक है, क्योंकि इतनी जगह के अंदर उसने रहना पड़ता है, 9-9 महीना कोई छोटी बात नहीं है, तो खास ध्यान रखो, इसमें नहीं जाना है तो भगवान का नाम लेके लेना, कोई पैसा देने की जरूरत नहीं, और भगवान का नाम तुम्हारे पास है सब कुछ, मगर फिर भी आपको भगवान का नाम लेने में कितना मानते देते हैं, जरूरत लगती है ना, जब मजबूरी आती है हमारी तो तकलीफ आती है तो भगवान का नाम क्यों लेते हैं, और नहीं तो मोह इतना अच्छा बात दिया है भगवान ने, इतना आँख अच्छा दिया है, कान इतना अच्छा दिया है, और फिर भी भगवान का नाम लेने को हमको दर्श है, मेरे को ईशा करते नहीं, खास ख्याल में पूरे कलयुग के अंदर जितना प्रभाव भगवान का नाम लगा उतना तुम्हारे घर में शक्ति और खुशी अच्छी आ जाएगा, और भागवत और रामायण और गीता आपके घर में रहने के वो ग्रंथ है, क्योंकि मैं समझता हूँ तुम रस्ते में राक्षस आए तो राक्षस अंदर नहीं आएगा, कितनी ताकत है ग्रंथों के अंदर है, संतों ने क्या लिखा है उसके अंदर, जो 5000 वर्ष का लिखा है वो अभी आ रहा है, सब भी कलयुग का प्रभाव अभी आ रहा है, खास ध्यान रखो, फिर से हमारे साधु समाज जो आज दूसरा वर्ष में हमारी माता जी का जो आज करने को हम लोग घर पर बात है, भगवान करेगा, भगवान को यही प्रार्थना करता हूँ कि आज वर्ष को हमारे मंदिर की जो भावना है वो भावना हो जाए, इसी में भगवान के पास माता जी के पास और भगवान के पास प्रार्थना करता हूँ, फिर से जो धन से मन से धन से सहयोग के लिए सबको धन्यवाद, माता महाराज को ज़्यादा धन्यवाद, गोपाल भाई को गोपाल महाराज को ज़्यादा धन्यवाद, क्योंकि आज जगह का बहुत महत्व होता है, और जगह इतना तप हो गया इधर इधर हजारों लोग खाना खाते हैं, तप है, मगर जहाँ भोजन और भजन होता है वहाँ भगवान हाजिर रहते हैं, जहाँ भागवत होती है वहाँ भगवान हाजिर आ जाते हैं, ऑटोमेटिक बैठ जाते हैं, काम बैठ जाए मालूम नहीं पड़ता है, क्योंकि हम लोग
संसार में उसमें दिखता नहीं है, मात्र भगवान बैठता ही है। भागवत शुरू हुआ तो उधर भगवान बैठता है, मात्र भगवान को देखने के लिए हमको भगवान का लाभ लेना पड़ेगा। फिर से हमारे घर को मंदिर बनाओ और घर की स्त्री और लक्ष्मी का रूप इसको अस्त रखो। बाबा भगवान से बड़े, भगवान से बड़े क्यों है, यदि ऐसे संत मिलता है भगवान से बड़े माँ बाप है तो माँ बाप का कभी अनादर मत करो। और माँ बाप का जिसका अनादर किया वो कितना ही करोड़ पर मिलेगा उसका कीमत जीरो है। जन्म तो माँ बाप का सत्कार सम्मान दो और वो कुछ नहीं मांगे तुम्हारे पास, उसने कितना कहर कष्ट सहन किया है तो उसका हिसाब नहीं है। कोई ध्यान रखो, पूरा पूरा कपड़ा पूरा चामड़ी दिया तो उसका कष्ट नहीं पूरे कर सकते हैं। तो माँ बाप भगवान से बड़े उसके रूप नहीं करा। और लास्ट बात है कि घर मंदिर जैसा मतलब क्या है, कोई वसन नहीं होना चाहिए घर में, नीलवशनी घर मैंने मंदिर मंदिर में गया ना गया कोई फूट नहीं पड़ता, मंदिर वाला अपने घर में आएगा मुझे कभी आएगा हमारा घर मंदिर जैसा होना एक ध्यान रखना। कोई वसन नहीं होना चाहिए और हमारे साधु समाज को मिली इसी तरह उसे लंबाई है और रहना चाहिए, फिर भी उसके अंदर एक छोटे के कुछ है उसको छोड़ देना चाहिए। तो मैं समझता हूँ कि आपको जो माता जी को आप दर्शन कर दो, माता जी दिखेगा उसमें माता जी, इसमें कितने भी माता जी होगा देखेंगे कभी कचरा निकल जाएगा उसके पहले कभी देखेंगे नहीं। फिर से हमारे संत जी आ रहे उनको उनका सत्कार करना है, साथ साथ में गोपाल जी महाराज हमारे नाता महाराज और इनका सब कर्मचारी, क्योंकि कर्मचारी के बगैर कुछ नहीं होता है। खाना खिलाने नाता महाराज को खिलाने की इच्छा है पर कर्मचारी नहीं है तो कौन खिलाएगा। मैं सभी को धन्यवाद देता हूँ और मैं कभी तो मेरे को जाने का 12 बजे मतलब फिर भी महाराज जाकर मेरा इच्छा हो गया 5 दिन बोलने का। तो फिर से सबको वंदन करता हूँ। जय भगवान जय भगवान जय भगवान।